સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. કાળઝાળ ગરમી વચ્ચે પણ બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે 64.70% જેટલું ઊંચું મતદાન. મતગણતરી આડે ઘણા દિવસો બાકી હોય મતદાન બાદ રાજકીય ગરમાઓ શાંત, પણ ગગનમાંથી વરસતી આકરી ગરમીમાં વધારો. ડીસા નજીકના નાની આખોલ ગામના સ્મશાનગૃહમાં અજાણ્યા ઈસમે આપઘાત કરતા ચકચાર. થરાદ તાલુકાના અભેપુરા ગામના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી. રવિવારે સમી સાંજે બાબરના વેપારીને લૂંટી લેનાર ગામના જ બે શખ્સો ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં. 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને શખ્સોને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કરાયા બાદ પોલીસે રજૂ કરી લૂંટની સિલસિલાબંધ વિગતો. બનાસકાંઠામાં અંબાજી બાદ પાલનપુરના ગઢ ખાતે બીજું સૌથી મોટું મંદિર બંધાયું હોવાનો દાવો. આગામી મે મહિનામાં જીર્ણોદ્ધાર પામેલા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકેનું ગૌરવ ધરાવતા ભારત દેશમાં નવી લોકસભાની રચના માટે ગત મંગળવારે યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા બનાસકાંઠા સહિત ગુજરાતની તમામ 26 બેઠકોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થઈ છે. અને આકરી ગરમીના આતંક વચ્ચે પણ લોકશાહીની જાળવણી માટે મતદારોએ ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાનની પવિત્ર ફરજ નિભાવી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. ગુજરાતમાં આ વખતે 1/2 સદી બાદ પ્રથમવાર 64% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. ત્યારે મંગળવારે સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બનાસકાંઠા બેઠક માટે પણ કુલ 64.70% મતદાન નોંધાયું છે, જે ગત લોકસભા ચૂંટણી કરતાં પણ વધુ છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારના મતદારોમાં મતદાન માટે ભારે ઉમળકો દાખવી ઊંચું મતદાન કર્યું છે. મતદાનની આંકડાકીય વિગતો ઉપર નજર નાખીએ તો બનાસકાંઠા મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 16,96,113 મતદારો પૈકી 10,97,373 મતદારોએ કાળઝાળ ગરમી વચ્ચે પણ બુથ ઉપર પહોંચી મતદાનની ફરજ નિભાવતા કુલ 64.70% મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન થરાદ વિધાનસભા મત વિસ્તારમાં, જ્યારે સૌથી ઓછું મતદાન પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયું છે. દરમિયાન મંગળવારે સાંજે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ બુથના ઇલેક્ટ્રિક વોટિંગ મશીનને સ્ટ્રોંગરૂમમાં ખસેડી દઈ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોકસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ મતગણતરી આગામી 23 મેના રોજ થનાર હોઈ ઈવીએમ તેમજ વીવીપેટ મશીનની સુરક્ષા માટે સલામતી તંત્રને 1 મહિના સુધી રાત ઉજાગરા કરવાની ફરજ પડે તેમ છે. બીજી બાજુ મતદાન અને મતગણતરી વચ્ચે ખૂબ લાંબો ગાળો હોઈ રાજકીય ગરમાઓ પણ મતદાન બાદ તુરંત જ સમી ગયો છે અને રાજકીય અગ્રણીઓ તેમજ કાર્યકરો તેમના રોજિંદા કામોમાં પરોવાઈ ગયા છે. જો કે જેમ જેમ મતગણતરીના દિવસો નજીક આવે છે તેમ તેમ ઉમેદવારોનો ઉચાટ પણ વધી રહ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં 61.86% મતદાન નોંધાયું છે. બનાસકાંઠા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મંગળવારે સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થઈ હતી. આ ચૂંટણી માટે બનાસકાંઠાના મતદારોએ 2014ની ચૂંટણી કરતાં 6% જેટલું વધુ મતદાન કરી જાગૃતિની પ્રતીતિ કરાવી છે. બનાસકાંઠાના ધાનેરા મતવિસ્તારના મતદારોએ પણ 61.86% મતદાન કરી પોતાનો મિજાજ બતાવ્યો છે. સોમવારે રાજકીય આગેવાનો તેમજ મતદારોએ મતદાનની ફરજ નિભાવ્યા બાદ પોલિંગ અધિકારીઓની કામગીરી શરૂ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ફરજના કર્મચારીઓએ બસ કે અન્ય વાહન દ્વારા નક્કી કરેલી જગ્યાએ ઈવીએમ તેમજ વીવીપેટ પહોંચતા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ફરજ પરના અધિકારીએ 28 પ્રકારના પત્રકો ભરી અલગ અલગ વિભાગમાં આપવાના હોય છે, જેમાં ખાસ કરીને મતદાનની માહિતી, ઉમેદવારના એજન્ટોના ફોર્મ, ખાસ કાપલી વગેરેના 28 જેટલા પત્રકો ભરી આપવાના હોય છે. પોલિંગ અધિકારીએ ગંભીરતાપૂર્વક ઈવીએમ તેમજ વીવીપેટ સાથે 50થી પણ વધુ ચીજવસ્તુઓ જમા કરાવવાની હોય છે. રિસીવિંગની કામગીરી હેઠળ બારીકાઈથી તમામ પત્રકો મેળવી સિરીજ પ્રમાણે લોખંડની પેટીમાં મૂકી જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચાડવાના રહે છે. ત્યારે ધાનેરા ખાતે પણ ગઈ મોડી રાત સુધી
મતદાનની સામગ્રી જીપીએસ સાથેના કન્ટેનરમાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ પાલનપુર ખાતે રવાના કરી ધાનેરાના વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ધાનેરાના પ્રાંત અધિકારી એમટી ઠાકોરે તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ મતદારો પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે અને હવે તમામ લોકોની નજર 23ના રોજ જાહેર થનારા પરિણામો ઉપર મંડાઈ છે. મતદાન રાજકીય ગરમી ઘટી ગઈ છે, પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવારે ડીસામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો હતો. એક તરફ ચૂંટણી યોજાઈ રહી હતી તો એક તરફ સૂર્ય પણ મતદારોની પરીક્ષા લેતો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો હતો. વાતાવરણમાં સતત વધતી જતી ગરમીના પગલે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં હજુ પણ વધારો થવાની આગાહી કરી છે. અચાનક બદલાયેલા પવનોના પગલે સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો જવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં ગરમી વધવાના હવામાન વિભાગે આપેલા સંકેતો બાદ લોકોને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર નીકળવા અને નાના બાળકોને પણ સૂર્યના સીધા કિરણોથી દૂર રાખવા, ઉપરાંત બંને ત્યાં સુધી સરકારી દવાખાનામાં મળતા ORSનો વધુ ને વધુ ઉપયોગ કરવા સલાહ અપાઈ છે. જિલ્લા મથક પાલનપુરના વતની યુવા પત્રકાર, પૂર્વ પાલિકા સદસ્ય તેમજ ભાજપના સમર્પિત કાર્યકર વિજયકુમાર સુરેશભાઈ જોશીનું ગઈરાત્રે હૃદયરોગના ભારે હુમલાથી યુવાન વયે આકસ્મિક દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ તેમજ ભાજપના કાર્યકરો અને જિલ્લાભરના પત્રકારોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા વિજયભાઈ જોશી હાલ પાલનપુરમાં કાર્યરત પત્રકારોના સંગઠન ફિલ્ડ રિપોર્ટરના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળતા હતા. ગઈ મધરાત્રે તેમનું અવસાન થયા બાદ આજે સવારે નીકળેલી સદગતની અંતિમ યાત્રામાં સ્નેહીજનો, મિત્રો, પત્રકારો તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં જોડાઈ ભારે હૈયે વિજયભાઈ જોશીને અંતિમ વિદાય આપી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પાલનપુરના માનસરોવર રોડ ઉપર આવેલી ભાગ્યોદય સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને પણ આજે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી. વિજયભાઈ જોશીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાન વખતે નાદુરસ્ત તબિયત હોવા છતાં ભાજપના અદના કાર્યકર તરીકે આખો દિવસ ભાજપની તરફેણમાં વધુને વધુ મતદાન કરાવવા અથાગ મહેનત કરી હતી અને મતદાન સંપન્ન થયા બાદ રાત્રે જ કાયમ માટે આંખ મીચી દીધી છે. સદગત વિજયભાઈ જોશી પત્ની, પિતા તેમજ નાની વયના 2 પુત્રો સહિત પૂરા પરિવારને વિલાપ કરતો છોડી ગયા હોય આ બનાવથી નગરમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નજીકના નાની આખોલ ગામના સ્મશાન ગૃહમાં અજાણ્યા ઈસમે આપઘાત કરતા ચકચાર. થરાદ તાલુકાના અભેપુરા ગામના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી. રવિવારે સમી સાંજે બાબરના વેપારીને લૂંટી લેનાર ગામના જ 2 શખ્સો ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને શખ્સોને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કરાયા બાદ પોલીસે રજૂ કરી લૂંટની સિલસિલાબંધ વિગતો. બનાસકાંઠામાં અંબાજી બાદ પાલનપુરના ગઢ ખાતે બીજું સૌથી મોટું મંદિર બંધાયું હોવાનો દાવો. આગામી 2 મહિનામાં જીર્ણોદ્ધાર પામેલા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મિટાઓ, બાર કરાવ કોબરા વાડના થાંભલા.
અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા તાલુકાના નાની આખોલ ગામના સ્મશાન ગૃહમાં આજે વહેલી સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ડીસા તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં દિન પ્રતિદિન ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા તાલુકાના નાની આખોલ ગામના સ્મશાન ગૃહમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સ્મશાન ગૃહ પાસેના પસાર થતા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા લોકોએ કોઈ વ્યક્તિએ ગળે ટૂંપો ખાઈ સ્મશાન ગૃહમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની જાણ ડીસા તાલુકા પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આ ઇસમે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેમજ આત્મહત્યા કરનાર વ્યક્તિના પરિવારજનોની ભાળ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી. આજે નાની આખોલના નદીના પટની અંદર ડીસા બાજુ જવાનો રસ્તો છે, ત્યાંથી ડીસા જતા હતા ત્યારે યુવક નાની આખોલ સ્મશાન ઘાટની અંદર એક યુવક આત્મહત્યા કરેલ દેખવા મળે. તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને ફોન કરેલ. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન તરત આવીને અહીંયા ઘટના સ્થળ પર આવેલી છે. યુવકને હજી સરનામાનું પત્ર મળ્યો નથી અને તરત હવે PM માટે ડીસા લઈ જશે. બનાસકાંઠાના થરાદના દૂધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં આજે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. મુખ્ય નર્મદા કેનાલ પાસેથી કોઈ યુવકના ચંપલ અને બાઇક મળી આવતા સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે દોડી જઈ થરાદ નગરપાલિકામાં જાણ કરતા ફાયર ફાઇટર અને 108 ટીમોએ ઘટનાસ્થળે દોડી જઈ સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન નહેરમાંથી આ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરાતા મૃતક યુવક થરાદ નજીકના અભેપુરા ગામનો 27 વર્ષીય નાનજીભાઈ ખેતાભાઈ પ્રજાપતિ હોવાની વિગતો બહાર આવતા તેના પરિવારજનોને બોલાવી લાશ સુપ્રત કરાઈ હતી. આ ઘટનાથી અભેપુરા ગામ તેમજ બંધકમાં આરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદથી સાંચોર તરફ જતા હાઈવે ઉપર આજે 2 જીપો અથડાઈ પડતા વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ બંને જીપોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બાબર ખાતે ગત રવિવારે મોડી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો.
બાબર ખાતે સોના ચાંદીનો વેપાર કરતા વેપારી પાસેથી સમી સાંજે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતા બાબરમાં ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે આ લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધા બાદ આ લૂંટ કેસના આરોપીઓને આજે મીડિયા સમક્ષ રજૂ કરી આ કેસની સનસનીખેજ વિગતો રજૂ કરી હતી. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે બાબર ખાતે સોના ચાંદીની દુકાન ધરાવતા સગાચંદ દારસીભાઈ ઠક્કર ગત રવિવારે સાંજે નિત્ય નિયમ મુજબ તેમની દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા. એ વખતે બાબરના આઝાદ ચોક પાસે ડબલ સવારીમાં આવેલા બાઇક સવારો સગાચંદ ઠક્કર પાસેથી સોના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી ચોંકી ઉઠેલા પીડિત વેપારીએ બૂમાબૂમ કરી મૂકી હતી. પરંતુ આઝાદ ચોકમાં સાંજના સમયે લોકોની અવરજવર ઓછી હોય લોકો ભેગા થાય તે પૂર્વે જ લૂંટારૂઓ બાઇક લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં આ મામલે બાબર પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન ચૂંટણીના માહોલમાં બાબર ખાતે સમી સાંજે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલની સૂચના અને દિયોદરના ડીવાયએસપી પીએચ ચૌધરી તેમજ સર્કલ પીઆઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ બાબરના પીએસઆઈ એએસ રબારીએ તેમની ટીમ સાથે તુરંત જ નાકાબંધી કરાવી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરતા આ લૂંટ કેસમાં સંડોવાયેલા બાબરના નવામાડ વિસ્તારનો વાસુભા મેરુજી રાઠોડ અને લુધરિયા વાસ વિસ્તારનો મુકેશ મગનજી ઠાકોર નામના બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. દરમિયાન આ શખ્સોની તલાશી લેવાતા તેમની પાસેથી લૂંટમાં ગયેલ 18,28,450 રૂપિયાની કિંમતના સોનાના તેમજ 32,723 રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના ઉપરાંત 70,400 રૂપિયાની રોકડ રકમ તેમજ 80,000 રૂપિયાની કિંમતનું પલ્સર બાઇક મળી કુલ 20,11,573 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને આ શખ્સોએ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ કરી લેતા આ બંને શખ્સોને જેલના હવાલે કરી દેવાયા હતા. બાબર પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મોટી સફળતા મેળવી છે. જોકે પોલીસ મતદાન પ્રક્રિયાના બંદોબસ્તમાં વ્યસ્ત બની ગયા બાદ આજે બુધવારે આ બંને આરોપીઓને પાલનપુર લાવી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કરાયા હતા. આરોપીઓને આજે પાલનપુર લવાયા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં દિયોદરના ડીવાયએસપી પીએચ ચૌધરીએ આ લૂંટ કેસની સિલસિલાબંધ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળ્યા બાદ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે જાણવા ઊંડી તપાસ હાથ ધરાઈ છે. ગઈ તારીખ 21/4/19 રોજ બાબર ટાઉનમાં સોનીનો ધંધો કરતા સાગરચંદ દારસીભાઈ ઠક્કર, જેઓની ઉંમર વર્ષ 70 ના હોય, જે કાયમ પોતાની દુકાન સાંજે બંધ કરીને અને ચાલતા જે થેલો પર્સમાં જે સોનાના દાગીના હોય એ રાખી એમના ઘર તરફ જતા હોય છે, આ બાબતની રેકી કરી બે જે ત્યાંના લોકલ આરોપીઓ હતા એમને રેકી કરીને એ જે આઝાદ ચોકમાંથી જ્યારે નીકળ્યા ત્યારે બે સગીર વયના બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવેલા તેઓએ તેમને મોટરસાઇકલથી આંતરી અને તેમના પાસેથી થેલો ઝૂટકીને નાસી ગયા. જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બીજી સર્વિસ ટેકનિકલ પાસાઓએ પોલીસ સ્થાનિક પોલીસે તપાસ કરતાં માહિતી મળેલ કે તે જ ગામના બજારમાં સોની બજારમાં કામ કરતા મુકેશભાઈ મગનજી ઠાકોર, જે 7-8 વર્ષથી સોની બજારમાં જ કામ કરે છે અને જેઓને પૈસાની જરૂરત હોય જેથી સ્થાનિક જે બાબરમાં એક બીજા વાસુભા મેરુભા રાઠોડ એ તેઓને જાણ કરેલ અને કહેલું કે આમના પાસે જ્યારે બી ઘરે જાય છે ત્યારે મોટા પ્રમાણમાં સોના દાગીના ચાંદીના હોય છે, જે ટીપના આધારે આ મેરુ વાસુભા મેરુભાઈ ના હોય થરામના બે એક સગીરભાઈના બાળકો જે તેમના સંબંધી થતા હતા, મિત્ર તરીકે થતા, તેમને સંપર્ક કરીને એમને આખો પ્લાન ઘડી અને પૂર્વ આયોજિત કાવતરું કરી જ્યારે આ કાકા જતા હતા ત્યારે મોટરસાઇકલથી બંને જણાએ મોઢે બુકાની બાંધી અને એમના ખભા ઉપરથી થેલો ઝૂંટવી લીધો. હાલમાં ચાર આરોપીઓ છે, એમાં બે તે પૈકીના બે નાના સગીરભાઈના બાળકો છે તેમજ બે મોટા છે અને એમનો હાલમાં હજુ તપાસ ચાલુ છે ભૂતકાળ બાબતે. કુલ કેટલા રૂપિયાની મત્તા લૂંટાઈ હતી અને પોલીસે કેટલી કબજે કરી? કુલ આમાં 73 જેટલા 730 ગ્રામના દાગીના હતા, કુલ 18,25,000 સોના ચાંદીના દાગીના હતા તેમજ રોકડા 80 લાખ જેટલો રોકડ હતી, 80,000 રોકડ હતી. તે તમામ મળીને કુલ 18,25,000 મુદ્દામાલ હતો. તે પૈકી પોલીસે 20,11,573 મુદ્દામાલ કબજે કરેલ છે.
સાહેબ, જે ચાર આરોપીઓ છે તેમાં કોઈનો ભૂતકાળ, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સંક્ષેપ પહેલા? હાલમાં એ બાબતે હાલમાં એવી કોઈ પ્રાથમિક માહિતી મળેલ નથી, પરંતુ આ બાબતે વિશેષ તપાસ ચાલુ છે અને ગુનાહિત ભૂતકાળ જણાશે તો આપને જણાવવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં અંબાજી બાદ પાલનપુરના ગઢ ખાતે બીજું સૌથી મોટું મંદિર બંધાયું હોવાનો દાવો આગામી મે મહિનામાં જીર્ણોદ્ધાર પામેલા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ ચાર પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે વસતા માળી સમાજ દ્વારા આજે સમાજની વાડીના સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. પાલનપુર શહેરમાં ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલ માળી સમાજની વાડીને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરની બેંક સોસાયટી ખાતે આજે સવારે મંગળા આરતી ઉતાર્યા બાદ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અંબિકાવાડી ખાતે પરત ફર્યા બાદ પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં સજ્જ સમાજની બાલિકાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અવસરે વ્યસનમુક્તિની ઝાંખીએ પણ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, પાલનપુર માળી સમાજના પ્રમુખ હર્ષદભાઈ માળી, મંત્રી મોહનલાલ સૈની, અશોકભાઈ ગોહિલ સહિત સમાજના અગ્રણીઓ બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમાજ દ્વારા માતાજીની 50મી વર્ષગાંઠના નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. અમારા પ્રમુખ શ્રી હર્ષદભાઈના નેતૃત્વમાં અને એમની ટીમની નેતૃત્વમાં પાલનપુરમાં પ્રથમ વખત આખો માળી સમાજ એક સાથે પાલનપુર નગરમાં ફર્યો અને ધાર્મિક વાતાવરણ સાથે સમાજની એકતાના પણ દર્શન કરાવ્યા. આ રીતે સમાજના એકતાના દર્શનની સાથે સાથે સમાજના સુધારા, સમાજની રીતિરિવાજોમાં જે સુધારા કરવા જેવા લાગતા હોય એ બધી બાબતોની અહીંયા ચર્ચા પણ થાય છે અને આ યુનિટીના હિસાબે જ
માળી સમાજ ડીસા હોય પાલનપુર હોય કાયમ એક રહ્યો છે અને માળી સમાજ બીજા સમાજો સાથે પણ સંકળાયેલો રહ્યો છે ત્યારે હું અમારા પ્રમુખશ્રી હર્ષદભાઈ અને એમની આખી ટીમને અને સમગ્ર માળી સમાજને આજના દિવસે આટલી સરસ શોભાયાત્રા અને આ પ્રસંગ કરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. સમસ્ત પાલનપુર માળી સમાજ આયોજિત ટ્રસ્ટી ભાઈઓ અને સમગ્ર સમાજના ભાઈઓ તેમજ ડીસાના અગ્રણી ભાઈઓ અને સમાજના ભાઈઓ પાલનપુરમાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં જે ભાગ આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી અને ઋણી. સમગ્ર પાલનપુરની બીજી સમાજના ભાઈઓએ પણ અમને જે સહકાર આપ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી ઋણી રહીશ. બનાસકાંઠામાં અંબાજી મંદિર બાદ જિલ્લામાં સૌથી મોટું મંદિર પાલનપુર તાલુકાના ગઢ ખાતે આકાર પામી હોવાનો દાવો કરાયો છે. ગઢ ખાતેના ચામુંડા માતાજીના 400 વર્ષ જૂના મંદિરમાં છેલ્લા 4 વર્ષથી હાથ ધરાયેલી જીર્ણોદ્ધારની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ હોય આ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આગામી 9, 10 અને 11 મેના રોજ ઉજવવાનો નિર્ણય લેવાયો છે. આ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દાતા તરફથી ભાવિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાશે. આ મંદિરનો વહીવટ કરતા સનાતન સમાજ ટ્રસ્ટ અને ગ્રામજનો ખભે ખભો મિલાવી જીર્ણોદ્ધારની અંતિમ ચરણની કામગીરીમાં જોતરાયા છે. રાજસ્થાનના બંસી પહાણ પથ્થરોથી આ મંદિરમાં 66 થાંભલા 38 તોરણ સાથે 51 ફૂટની ઊંચાઈનું મંદિર આકાર પામ્યું છે. આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભ પૂર્વે આગામી 8 મેના રોજ રાત્રે મુંબઈ તેમજ ગુજરાતના નામી કલાકારો પણ ડાયરાની રમઝટ મચાવશે. દરમિયાન આ મંદિરે આવતીકાલ 25 એપ્રિલના રોજ ધર્મધજા અને જવેરા રોપણી કાર્યક્રમ યોજાનાર હોય આ પ્રસંગે ગઢ તેમજ આજુબાજુની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. એક ઐતિહાસિક નગર છે અને ગઢ ગામમાં ખૂબ જ ધાર્મિકતાથી રંગાયેલું ગામ છે. એમાં ચામુંડા માતાજીનું મંદિર આશરે 400 વર્ષ પુરાણું આવેલું છે. આ મંદિરનો ખૂબ જ ભક્તિભાવથી આખું ગામ મંદિરની પૂજા અર્ચના કરે છે. આજથી 5 વર્ષ અગાઉ ગામ લોકોમાં લોકોને એવું અનુમાન થયું કે કદાચ આપણે જમાના પ્રમાણે મંદિરનું જીર્ણોદ્ધાર કરીએ. ગામ ભેગું થયું અને માતાજીની પાસે બધા ગામે રજા લીધી કે માં અમે આનો જીર્ણોદ્ધાર કરવા માગીએ છીએ. ત્યારે અસલ ગર્ભગૃહ એની રાતે નિજ મંદિર હોવું એવું રાખી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની રજા માતાજી તરફથી મળી હતી. એ પ્રમાણે ગામ લોકોએ જે અસલ નિજ મંદિર છે એને એની સ્થિતિમાં સાચવી એને સિંહાસન અને બહુ સુશોભિત મૂળ સુશોભિત કરી અને તૈયાર કરવામાં આવ્યું છે. એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માતા ચામુંડાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એની ઉપર નવ દુર્ગા માતાજીના મંદિરનું આયોજન કરવામાં આવેલું છે. ભવ્ય મંદિર બનાવ્યું છે જેની અંદર આશરે 4 કરોડ રૂપિયાનો ખર્ચ લાગ્યો છે. એમાં ગણીએ તો 66 થોભલાઓથી સુશોભિત છે, 38 તોરણ લગાવેલા છે અને રાજસ્થાનના સ્પેશિયલ બંસી પહાડથી મંદિરનો પથ્થર વપરાયેલો છે. એની અંદર ખૂબ જ સારી અને ઉત્સાહથી લોકો ગામ લોકો જોડાયેલા છે. આખું ગામ અત્યારે હરખની એલીએ ચડેલું છે. તમામ કુમના લોકો માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે કામ કરી રહ્યા છે અને ખૂબ સારી જહેમતથી કામ થાય છે. આ પ્રસંગ ત્રિદિવસીય મહોત્સવ તારીખ 9, 10 અને 11 મે 2019 3 દિવસ રાખેલો છે. 3 દિવસ યજ્ઞનું આયોજન છે. 1008 કુંડી આયોજન પણ રાખેલું 108 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે. તેમજ સર્વને ગઢ તથા આજુબાજુની બધી જ જનતાને આનો લાભ લેવા માટે સનાતન ગ્રંથ ટ્રસ્ટ અને ગામ વતી હું બધાને હાર્દિક આમંત્રણ આપું છું. અને આ નિમિત્તે તારીખ 8 રાત્રે એક ડાયરાનું પણ આયોજન કરેલ છે તો એનો પણ લાભ લેવા વિનંતી કરું છું. અને તમામે તમામ જેમ ગઢ અત્યારે આખું આ માતાજીનો અવસર કરવા માટે થનગની રહ્યું છે એવો થનગનાટ રહી અને ખૂબ સારી રીતે સુખ સંપન્ન પતે અવસર અમારો ત્રિદિવસીય મહોત્સવ એના માટે હું માતાજીને પ્રાર્થના કરું છું. એ નિમિત્તે તારીખ 25-4-19 દિવસે ધજારોપણ અને ઝવેરા વાવવાનું મુહૂર્ત છે તો એમાં પણ બધાને સહભાગી થવા અને પ્રસંગમાં હાજર રહેવા આમંત્રણ આપું છું.
હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 32,650 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 37,900 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 37,700 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,075 થી 1,083 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 650 થી 702, ઘઉંના 343 થી 443, બાજરીના 430 થી 460, જીરુના 2,800 થી 3,100, વરિયાળીના 1,151 થી 1,481, સુવાના 991 થી 1,135, ગવારના 794, તમાકુના 1,151 થી 1,651, તેમજ રાજગરાના ભાવ 1,031 થી 1,126 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 3,760 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 3,174, ઘઉંની 1,092, બાજરીની 416, જીરુની 41, વરિયાળીની 116, સુવાની 29, ગવારની 5, તમાકુની 25,000, તેમજ રાજગરાની 904 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળઝાળ ગરમી વચ્ચે પણ બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે 64.70% જેટલું ઊંચું મતદાન. મતગણતરી આડે ઘણા દિવસો બાકી હોય મતદાન બાદ રાજકીય ગરમાઓ શાંત, પણ ગગનમાંથી વરસતી આખરી ગરમીમાં વધારો. ડીસા નજીકના નાની આખોલ ગામના સ્મશાન ગૃહમાં અજાણ્યા ઈસમે આપઘાત કરતા ચકચાર. થરાદ તાલુકાના અભેપુરા ગામના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી. રવિવારે સમી સાંજે બાબરના વેપારીને લૂંટી લેનાર ગામના જ બે શખ્સો ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને શખ્સોને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કરાયા બાદ પોલીસે રજૂ કરી લૂંટની સિલસિલાબંધ વિગતો. બનાસકાંઠામાં અંબાજી બાદ પાલનપુરના ગઢ ખાતે બીજું સૌથી મોટું મંદિર બંધાયું હોવાનો દાવો. આગામી મે મહિનામાં જીર્ણોદ્ધાર પામેલા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ. તો આ હતા અત્યાર સુધીના પીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.